नमस्कार, ज्ञानगंगा में तमारुं स्वागत छे। मानव शरीर की संरचना ईश्वरे एटली सुंदर संरचना करी छे अने आपणा शरीर में अंदर पूरा नसों जाल बिछेलो छे अने ए प्रत्येक नस में प्रॉपर ब्लड सर्क्युलेशन त्यां कणे थाय छे। अने यदि नस में प्रॉपर ब्लड सर्क्युलेशन नथी थातुं अने प्रेशर ज्यारे बहु वधी जाय छे तो आपणे कहे छे कि ब्लड प्रेशर हाई थई गयुं छे। तो आज आपणे जाणशुं हाई ब्लड प्रेशर थवाना कारण शू छे, शू कारण छे कि आपणुं ब्लड प्रेशर हाई थई जाय छे। बीजू कि ब्लड प्रेशर ज्यारे हाई थाय छे तो आपणे शू लक्षण नजर आवे छे। त्रीजू, ज्यारे ब्लड प्रेशर आपणुं हाई थाय छे तो तरत आपणे शू उपाय करी शकीए छे। हूँ कल्पना राठौड़, एक्यूप्रेशर एक्यूपंचर थेरेपिस्ट, डिप्लोमा इन अल्टरनेटिव मेडिसिन। यदि तमे जानकारी पूरी हासिल करवा चाहो छो तो वीडियो ने शुरू थी अंत तक जरूर जोजो, कारण कि आजकल जे आपणी लाइफ छे स्ट्रेसफुल लाइफ ना कारण एटलू वधु आ ब्लड प्रेशर नी प्रॉब्लम डे बाय डे वधती जाय छे। इवन युवा वर्ग पण ब्लड प्रेशर नो सामनो ए लोकोने करवो पड़े छे। हवे सौथी पहेला जाणी लें कि शू आपणे कारण छे कि ब्लड प्रेशर आपणुं हाई थई जाय छे। नंबर वन, जे कि आपणे बहु वधु स्ट्रेस लें छे, एटलू वधु तनाव लें छे। स्ट्रेस ना कारण आपणुं नसोमां जे ब्लड नो फ्लो छे ए प्रेशर वधे छे। नंबर टू, जे आपणे भोजन करीए छे, एटलू वधु स्पाइसी फूड, तरेलू मसालावाळू भोजन करीए छे एनू पण रीजन कि आपणे नसोमां कोलेस्ट्रॉल जाम थई जाय छे, त्यां कडे प्रॉपर ब्लड सर्क्युलेशन नथी થતું અને આપણું પ્રેશર વધે છે અને એનાથી આપણે અનઇઝી ફીલ થાય છે। નંબર ત્રણ, કે સ્ટ્રેસના કારણે જે આપણી ઊંઘ પૂરી નથી થતી એનું ઇફેક્ટ પણ આપણા શરીરમાં નસો ઉપર પર પડે છે। નંબર ચાર, કે આપણે ફિઝિકલ એક્ટિવિટીઝ એટલે આપણે વોકિંગ નથી કરતા, યોગા પ્રાણાયામ નથી કરતા, આપણે એક્સરસાઇઝ નથી કરતા, એનો પણ આપણા જે બ્લડ સર્ક્યુલેશન છે એના ઉપર સીધો ઇફેક્ટ પડે છે। આ તો કારણ થઈ ગયા। હવે જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો શું લક્ષણ દેખાશે? નંબર વન, જ્યારે બ્લડ પ્રેશર એકદમ હાઈ થઈ જાય છે આપણે એમ લાગે છે કે આપણું માથું ફરે છે, ચક્કર આવે છે, માથામાં બહુ વધુ દુખાવો થાય છે, એની સાથે સાથે ગભરાહટ થાય છે, બેચેની થાય છે, પોતાનામાં જ એટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અને સાથે સાથે આપણે પસીનો પણ બહુ વધુ આવે છે, સ્વેટિંગ જેને કહે કે બહુ પરસીયો પરસીયો થઈ જાય છે વ્યક્તિ। અને યદિ બહુ વધુ બ્લડ પ્રેશર વધી જાય છે તો નાકથી લોહી પણ આવે છે। આ તો આના લક્ષણ થઈ ગયા। હવે કે જ્યારે બ્લડ પ્રેશર એકદમ વધે છે તરત તમને શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં કે તમને નળીમાં બે તરફ જે વર્ટેબ્રા ઉપર જે છે સર્વાઇકલના મણકા એના ઉપર પ્રેશર નથી દેવું, બંને સાઈડમાં આવી રીતના સામેને તરફ તમને પ્રેશર દેતા જાજો। જેમ જેમ તમે પ્રેશર દેશો એમ એમ તમને રિલેક્સ લાગશે। એના પછી બંને હાથની રિંગ ફિંગર અને વચલી આંગળી બંનેમાં જે ઉપરના ટીપ છે એને અંગૂઠાની સહાયતાથી આવી રીતના તમને એક એક મિનિટ બંને હાથમાં આવી ટીપ ઉપર તમને પ્રેશર દઈ દેવું છે। એના પછી બંને અંગૂઠામાં પણ પેલી આંગળી અને અંગૂઠાથી આવી રીતના તમે પ્રેશર દઈ દેજો। તમને 3-4 મિનિટમાં એમ લાગશે કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ થતું જાય છે અને તમને બહુ રિલેક્સ લાગે છે। નાના નાના ઉપાય છે, નાની નાની જાણકારી છે, પણ બહુ જ મહત્વ રાખે છે। વધુથી વધુ લોકોને શેર કરો તાકી બધું આને લાભ લઈ અને એ ઈશ્વર ન કરે કોઈ દિવસ તમને બ્લડ પ્રેશરની પ્રોબ્લમ થાય, પણ જાણકારી રહેશે તો કોઈની પણ તમે મદદ કરી શકો છો। સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।